नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 3 मध्यवर्ती स्थितिना माप, जेना माप में आपणे मध्यकनो अभ्यास करता था कि जेमा आपणे उदाहरण नंबर 1 થી 5 नो अभ्यास कर्यो। आजे आपणे उदाहरण नंबर 6 थी आगळ वधीए, तो जोईए उदाहरण 6। उदाहरण 6, શહેરના એક વિસ્તારમાં એક વસ્તુની કિંમત દુકાને બદલાય છે, તેની નીચેની માહિતી પ્રાપ્ત છે, તે વિસ્તારમાં વસ્તુની કિંમતનો મધ્યક શોધો। આપણે અહીંયા વસ્તુની કિંમતનો મધ્યક શોધવાનો છે। સૌથી પહેલા અહીંયા આપેલી છે કિંમત અને પડખી આપી છે દુકાનની સંખ્યા। તો આ કિંમત છે અને આપણે એક્સ તરીકે, અને દુકાનની સંખ્યા છે અને આપણે एफ तरीके धारीए। तो किंमत 206, 212, 218, 220, 224 અને 230, આ રીતના એની કિંમત આપેલી છે। પછી દુકાનની સંખ્યા 5, 8, 9, 14, 3 અને 1, આ દુકાનની સંખ્યા એટલે કે એફ આપણને આપેલો છે। હવે જે અહીંયા આપણને રકમો આપેલી છે, આ રકમોના આધારે આપણે સૂત્ર લખીએ, તો કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી ભાંગ્યા એન ગુણ્યા સી। એ અને સીની કિંમત છે એ આપણે મોટા ભાગે પસંદ કરવાની હોય છે, તો આપણે એની રકમ પસંદ કરીએ। એ બરાબર એક્સની જે કિંમતો આપેલી હોય એમાંથી એની કિંમત પસંદ કરાય, તો આમાંથી પસંદ કરાય અથવા તો આની આસપાસમાં જે કિંમત આવતી હોય એમાંથી પસંદ કરાય। તો હું અહીંયા એ બરાબર 218 લઉં, એ બરાબર 218, અને સીની જે કિંમત છે એ સી બરાબર 2 લઉં, એટલે બંને કિંમત પસંદ થઈ ગઈ। હવે સૌથી પહેલી જે કોલમ છે એ ડીની બનાવવાની, અહીંયા ડી બરાબર એક્સ માઇનસ એ ભાંગ્યા સી। એક્સની કિંમત કેટલી છે, તો કે 206, એટલે કે એલસીમાં 206 માઇનસ 218 ભાંગ્યા 2, એટલે કેટલા આવે, તો કે -6। પછી 212 માઇનસ 218 ભાંગ્યા 2, એટલે -3। પછી 218 218 ભેગા થાય એટલે 0। પછી 220 માઇનસ 220 માઇનસ 218 ભાંગ્યા 2, એટલે આવશે 1। પછી 224 માઇનસ 218 ભાંગ્યા 2, એટલે આવશે 3। અને 230 માઇનસ 218 ભાંગ્યા 2, એટલે આવશે 6। તો આ બધી કિંમત છે આપણને કોની મળી, તો કે ડીની। હવે એફ અને ડી બંનેનો ગુણાકાર, તો એફ અને ડી, એફ ડી 6 × 5 = 30 માઇનસ 8 = 3, 8 × 8 = 16, 8 × 3 = 24 માઇનસ, પછી 0, 14 × 14 = 14, 3 × 3 = 9, 6 × 1 = 6। તો આ એફ અને ડી મળ્યો, એનો સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા એફ ડી મળશે। આ 30 + 24 એટલે આવે છે 54, 54માંથી 14 બાદ કરીએ, એમાંથી 9 બાદ કરીએ અને 6 બાદ કરીએ, એટલે 25 આપણને અહીંયા મળે છે। તો અહીંયા સિગ્મા એફ ડી આવી ગયું, એની કિંમત આવી ગઈ, સીની કિંમત આવી ગઈ, એની એનની કિંમત બાકી છે, તો એફનો સરવાળો એ શું કહેવાય, તો કે એન 5 + 8 + 9 + 14 + 3 + 1, એટલે 40 છે એ આપણા એનની કિંમત મળે છે। તો અહીંયા જે આપણને રકમો મળી એને સૂત્રમાં લખીએ, એ બરાબર 218 પ્લસ સિગ્મા એફ ડી કેટલા આવ્યા, 25, કેવા છે આ પાછા માઇનસ, એટલે -25 ભાંગ્યા એન એટલે 40 ગુણ્યા સી એટલે, તો કે 2।
218 प्लस 25 दू 50 माइनस 50 भाग्या 40, तो 218 प्लस माइनस माइनस आवशे। 50 भाग्या 40 करिए, 50 भाग्या 40 एटले आवशे 1.25। 1.25 तो 218 માંથી 1.25 બાદ કરીએ એટલે આવશે 216.75। 216.75 તો આ છે આપણો મધ્યકનો જવાબ મળે છે 216.75। આપણને શું શોધવાનું કીધું હતું? તો કે વસ્તુની કિંમતનો મધ્યક, તો વસ્તુની કિંમતનો મધ્યક કેટલો આવે? તો 216.75। હવે આ જે દાખલો ગણ્યો, આ દાખલો આપણે ટૂંકી રીતની મદદથી ગણ્યો, પણ આ જ દાખલો સીધી રીતથી પણ ગણી શકાય, એટલે કે એક્સ બાર બરાબર જે આપણે પહેલાં સૂત્ર જોઈ ગયા હતા કે સિગ્મા એફ એક્સ ગુણ્યા એન, તો આ રીતથી પણ આપણે આ જે દાખલો છે એ ગણી શકીએ। અહીંયા એફ અને આ એક્સ બંનેનો ગુણાકાર કરી નાખવાનો, એની અહીંયા કોલમ બનાવી નાખવાની, એફ એક્સ છેલ્લે જે સરવાળો આવે એને સિગ્મા એફ એક્સ કહેવાય, એમ તો સંખ્યા સરખી જ આવશે 40। એટલે એ રીતના પણ જવાબ આપણને 216.75 જ મળશે। તો આ હોમવર્કમાં સિગ્મા એફ એક્સ ભાંગ્યા એન દ્વારા તમારે આ દાખલો ગણવાનો છે। આગળનો દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 7નું। ઉદાહરણ સાત એની અંદર નીચેની માહિતી એક ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની માસિક આવકમાં દર્શાવે છે, તેમની આવકનો મધ્યક શોધો। અહીંયા આપણને આવક આપેલી છે, આવક છે અહીંયા વર્ગોમાં આપેલી છે, એટલે કે 2000 થી 3000, 3000 થી 4000, 4000 થી 5000, 5000 થી 6000, 6000 થી 7000, 7000 થી 8000, 8000 થી 9000। આ આપણને આવક આપેલી છે, એની પછી આપણને મજૂરોની સંખ્યા આપી, મજૂરોની સંખ્યા આપણને 2, 3, 7, 15, 25, 16 અને 12 આપેલી છે। તો અહીંયા બે કોલમ આપેલી છે, હવે આવક છે અને મજૂરોની સંખ્યા છે, મજૂરોની સંખ્યાને આપણે એફ તરીકે અહીંયા દર્શાવશું। હવે અહીંયા વર્ગો આપેલા છે, તો વર્ગો છે એની ઉપરથી આપણે મધ્ય કિંમત મેળવવાની છે, શું મેળવવાની છે? મધ્ય કિંમત, જે આપણે વર્ગો આપેલા છે એની ઉપરથી મધ્ય કિંમત મેળવીએ, એ મધ્ય કિંમતને જ આપણે અહીંયા શું કહેવાનું છે? તો કે એક્સ તરીકે અહીંયા લેવાનું છે, એટલે કે મધ્ય કિંમત એને આપણે એક્સ તરીકે અહીંયા લેશું। એટલે મધ્ય કિંમત છે એ કઈ રીતના મળે? તો કે 2000 + 3000 એને ભાંગ્યા 2000 + 3000 / 2 એટલે કેટલા આવ્યા? તો કે 2500। એ 2500 આપણને શું મળી? પચીસો આપણને શું મળી? તો કે મધ્ય કિંમત। પછી 3000 + 4000 એને ભાંગ્યા 2 એટલે કેટલા આવશે? તો કે 3500। એ 3500 આપણને શું મળ્યા? તો કે મધ્ય કિંમત। એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું, જ્યારે દાખલામાં આપણને વર્ગો આપેલા હોય, તો વર્ગો આપેલા હોય તો સૌથી પહેલું કામ કરવાનું મધ્ય કિંમત શોધવાની, કારણ કે એફની સંખ્યા આપેલી છે, એક્સની સંખ્યા આપેલી નહીં હોય, એ જે વર્ગો આપેલા હોય એ વર્ગો ઉપરથી આપણે એક્સની સંખ્યા મેળવવાની। એટલે 2000 + 3000 / 2 એટલે 2500, 3000 + 4000 / 2 એટલે 3500, આગળ 4000 + 5000 એટલે 9000, એને ભાંગ્યા 2 એટલે આવશે અહીંયા 4500, 5000 ને 6000 એટલે 11000 / 2 એટલે 5500, પછી 6000 અને 7000 એટલે 13000, એને ભાંગ્યા 2 એટલે આવશે 6500, પછી 7000
અને 8 + 8000 એટલે આવશે 15000, એને ભાંગ્યા 2 એટલે 7500, પછી 8000 + 9000 એને ભાંગ્યા 2 એટલે 8000 ને 9000 એટલે કેટલા આવે, એટલે 17000, એને ભાંગ્યા 2 એટલે 8500. તો અહીંયા આપણને બધી જે કિંમતો છે એ મળી જાય છે, મધ્ય કિંમત. આ જે મધ્ય કિંમત છે એને આપણે એક્સ તરીકે લેવાની છે. હવે મધ્ય કિંમત મળી જાય એટલે આપણે સૂત્ર લખવાનું, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી ભાંગ્યા એન ગુણ્યા સી. હવે એ છે એ પસંદ કરીએ તો એ છે એમાંથી પસંદ થાય, તો કે એક્સની કિંમતમાંથી પસંદ થાય, તો એ છે આપણે 6500 રાખીએ, એ બરાબર 6500. સી બરાબર અહીંયા ધારવાનું છે તો સી બરાબર 1000 રાખીએ, કારણ કે આપણે ભાંગવા પડશે એટલા માટે. તો અહીંયા પહેલી કોલમ લખીએ ડી બરાબર એક્સ માઇનસ એ ભાંગ્યા સી. તો અહીંયા આપણને એક્સની કિંમત કેટલી આપી, 2500 માઇનસ 6500 એને ભાંગ્યા 1000 એટલે આવશે માઇનસ 4. 3500 માઇનસ 6500 એને ભાંગ્યા 1000 એટલે આવશે માઇનસ 3. 4500 માઇનસ 6500 ભાંગ્યા 1000 એટલે આવશે માઇનસ 2. પછી 5500 માઇનસ 6500 ભાંગ્યા 1000 એટલે આવશે માઇનસ 1. પછી 6500 માઇનસ 6500 એટલે 0. 7500 માઇનસ 6500 ભાંગ્યા 2 એટલે 7500 માઇનસ 6500 ભાંગ્યા 1000 એટલે આવશે 1. પછી 8500 માઇનસ 6500 ભાંગ્યા 1000 એટલે આવશે 2. તો આપણને ડીની કિંમત મળી ગઈ. હવે એફ અને ડીનો ગુણાકાર, એફ અને ડી, તો એફની કિંમત અહીંયા છે ને ડીની કિંમત અહીંયા છે. તો 4 2 8 માઇનસ, 3 3 9 માઇનસ, 7 2 14 માઇનસ, 15 1 15 માઇનસ, પછી 0, 16 1 16 અને 12 2 24. અહીંયા છેલ્લે 8 + 9 + 14 + 15 એટલે આવે 46. 46માંથી 16 બાદ કરીએ, એમાંથી 24 બાદ કરીએ એટલે આવશે 8 + 9 + 14 + 15 એટલે આવે 46. 46માંથી 16 બાદ કરીએ, એમાંથી 24 બાદ કરીએ એટલે આવશે 6 માઇનસ. પછી એફનો સરવાળો કરીએ તો 2 + 3 + 7 + 15 + 25 + 16 + 12 એટલે આવશે 80. તો 80 એટલે એન બરાબર, અહીંયા રકમ મૂકીએ સૂત્રમાં, 6500 પ્લસ સિગ્મા એફ ડી કેટલા આવ્યા, માઇનસ 6, એને ભાંગ્યા એન એટલે 80, એને ગુણ્યા સી એટલે 1000 બરાબર 6500 પ્લસ માઇનસ 6 ને 1000 આરે ગુણીએ એટલે માઇનસ 6000, એને ભાંગ્યા 80. પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 6500 માઇનસ 6000 ભાંગ્યા 80 એટલે આવે 75. 6000 ભાંગ્યા 80 એટલે કેટલા આવે, તો કે 75. એને માઇનસ 6500 કરીએ એટલે આવશે 6425. 6425, 6500માંથી 75 બાદ કરીએ એટલે 6425 છે આપણો મધ્યકનો જવાબ આવે. તો મજૂરોની માસિક આવકનો જે મધ્યક શોધવાનો કીધો એ કેટલો આવે, 6425 આપણને મળે છે.
तो आ दाखला में खास एक वस्तु याद रखवानी कि अहीं एक्स की किंमत आपने आपेली नहीं, खाली वर्गो आपेला है। तो वर्गो हो एनी मध्य किंमत मेळवानी, जे मध्य किंमत आपणे मेळवीए एने ते शुं कहेवानुं, तो के एक्स तरीके नाम आपवानुं। आगळ दाखलो गणीए आठमो। उदाहरण आठमो, एनी अंदर एक झाड परथी मळेली केरीओनुं वजन ग्राममां नीचे प्रमाणे छे। उपरांत आ केरीओ में न्यूनतम वजन 410 ग्राम छे, केरीओना वजन मध्य शोधो। तो केरीओनु वजन आप 420 थी ओछू, 420 थी ओछू एटले ऊपर रकम में हमणा जोयुं 410 छे, तो अहीं आरो लखता जाइए केरी नु वजन, तो सौथी पहला ओछू केटलुं 410 थी 420, પછી 430 થી ઓછું એટલે 420, 420 થી 430, પછી કીધું 440 થી ઓછું તો 430 આવશે, 430 થી 440, 450 થી ઓછું એટલે 440, 450, 460 થી ઓછું એટલે 450, 460, 470 થી ઓછું એટલે 460 થી 470। આ હતું કેરીનું વજન। પડખે આપ્યું છે કેરીની સંખ્યા, તો કેરીઓની સંખ્યા આપી 14, પહેલામાં તો 14 આમનામ આવશે, પછી એક પછી એક સંખ્યા બાદ કરવાની રહે। પેલો વર્ગની જે સંખ્યા છે એ આમનામ આવશે, પછી 34 - 14 કરવાના, 34 - 14 એટલે આવશે 20, એટલે બીજો વર્ગની સંખ્યા 20, પછી 76 - 34, 76 - 34 બરાબર 42, પછી 130 - 76 બરાબર આવશે 54, પછી 165 - 130 બરાબર 35, ને 180 - 165 બરાબર 15। તો આપણને કેરીઓની સંખ્યા આપણને મળે છે। હવે કેરીઓની સંખ્યા છે એને આપણે એફ તરીકે લઈએ, અને કેરીઓનું વજન છે, તો આ કેરીઓનું વજન ઉપરથી આપણે શું મેળવવાનું, તો કે મધ્ય કિંમત મેળવવાની, અને જે મધ્ય કિંમત મેળવીએ એને શું નામ આપવાનું, તો કે એક્સ। 410 - 420 એને ભાંગ્યા 2, એટલે 410 - 420 ભાંગ્યા 2 એટલે આવશે 415, પછી 420 + 430 ભાંગ્યા 2 એટલે આવશે 425, પછી 430 + 440 ભાંગ્યા 2 એટલે આવશે 435, 440 + 450 ભાંગ્યા 2 એટલે 445, 450 + 460 ભાંગ્યા 2 એટલે 455, 460 + 470 ભાંગ્યા 2 એટલે આવશે 465। તો આપણને મધ્ય કિંમત બધાયની મળી ગઈ। હવે જે મધ્ય કિંમત મળી એની પછી આપણે વાત કરીએ સૂત્રની। તો સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી ભાંગ્યા એન ગુણ્યા સી। હવે સૂત્ર પ્રમાણે આપણે એ પસંદ કરીએ, એ બરાબર, હવે એક્સની કિંમત છે એમાંથી એ પસંદ કરાય, તો એ બરાબર આપણે અહીંયા 445 લઈએ, અને સી બરાબર સંખ્યા ભાંગવાની છે એટલે સી બરાબર આપણે અહીંયા 10 લઈએ। તો અહીંયા સૂત્ર લખીએ ડી બરાબર એક્સ માઇનસ એ ભાંગ્યા સી। તો 415 - 445 ભાંગ્યા 10
એટલે આવશે માઇનસ ત્રણ, પછી 425 માઇનસ 445 ભાંગ્યા 10 એટલે માઇનસ 2, 435 માઇનસ 445 ભાંગ્યા 10 એટલે માઇનસ 1, અને 445 એટલે 0, 455 માઇનસ 445 ભાંગ્યા 10 એટલે 1, 465 ભાંગ્યા 465 માઇનસ 445 ભાંગ્યા 10 એટલે આવશે 2. તો આપણને ડીની કિંમત બધી મળી ગઈ. હવે વાત કરીએ એફ અને ડીનો ગુણાકારની. તો એફ અને ડી, અહીંયા ડી આપેલો છે, અહીંયા એફ આપેલો છે. 14 ગુણ્યા 3 બરાબર 42, માઇનસ 42, 20 દુ 40 માઇનસ, 42 એકા 42 માઇનસ, 0 35 એકા 35, ને 15 દુ 30. તો અહીંયા પ્લસ માઇનસ કરીએ, 42 વત્તા 40 વત્તા 42, એને માઇનસ 35 માઇનસ 30 બરાબર 59 આવે. અને એફનો સરવાળો કરીએ તો 14 વત્તા 20 વત્તા 42 વત્તા 54 વત્તા 35 વત્તા 15 એટલે 180 આવશે એફનો સરવાળો. તો સૂત્રમાં બધી કિંમતો મૂકીએ, એ એટલે 445 વત્તા સિગ્મા એફ ડી માઇનસ 59, એને ભાંગ્યા એન એટલે 180 ગુણ્યા સી એટલે 10 બરાબર 445 પ્લસ માઇનસ 590 ભાંગ્યા 180 બરાબર પ્લસ માઇનસ માઇનસ 445 માઇનસ 590 ભાંગ્યા 180 બરાબર આવે 3.27 એટલે 28, 3.28. તો 445 માઇનસ 3.28 એટલે 441.72, 441.72. તો આપણને જે કેરીઓનું વજન છે એનો મધ્યક આવે છે 441.72. આગળ દાખલો ગણીએ, ઉદાહરણ 9મું, ઉદાહરણ નંબર 9. તેની અંદર કોઈ એક ઝોનમાં આવેલી જુદી જુદી કંપનીઓના વાર્ષિક વેચાણવેરાનું વિતરણ નીચે આપેલ છે. કંપનીઓના વેચાણવેરાનો મધ્યક શોધો. અહીંયા વેચાણવેરો આપ્યો છે, વેચાણવેરો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50 અને 50 થી 70. પડખે આપી કંપનીઓની સંખ્યા, કંપનીઓની સંખ્યા 4, 14, 32, 40 અને 21. હવે અહીંયા વર્ગો આપેલા છે, પણ વર્ગોની જે વર્ગ લંબાઈ આવે એ બધી જગ્યાએ સરખી નથી, એટલે અલગ અલગ છે. તો અલગ અલગ હોય તો આપણે કાંઈ વાંધો આવે એમ નથી, કારણ કે આપણે તો મધ્ય કિંમત જ શોધવાની છે. તો અહીંયા મધ્ય કિંમત અને એક્સ તરીકે એને ઓળખીએ છીએ. તો 0 અને 10, 0 + 10 એટલે 10 ભાંગ્યા 2 એટલે 5, પછી 10 વત્તા 20 એટલે 30, 30 ભાંગ્યા 2 એટલે 15, 20 ને 30 50, 50 ભાંગ્યા 2 એટલે 25, 50 ને 30 80, 80 ભાંગ્યા 2 એટલે 40, 50 ને 70 120, 120 ભાંગ્યા 2 એટલે 60. તો એક્સની કિંમત આપણને મળી ગઈ. સૂત્ર લખીએ, એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી ભાંગ્યા એન ગુણ્યા સી. એની કિંમત લઈએ, એ બરાબર એક્સમાંથી લેવાય તો અહીંયા કેટલા લેવા છે, તો કે 15 લઈએ, 15, અને સી બરાબર લેવાનું છે તો સી બરાબર 5 લઈએ. અહીંયા લખીએ ડી બરાબર એક્સ માઇનસ એ ભાંગ્યા સી, એક્સ એટલે 5,
माइनस पंदर भाग्या पांच एटले आवशे माइनस बे, पछी पंदर में तो जीरो, पंदर पांच माइनस पंदर भाग्या पांच एटले माइनस बे, पछी जीरो, पच्चीस माइनस पंदर भाग्या बे एटले आवशे पांच, सॉरी अहीं पच्चीस माइनस पंदर भाग्या पांच एटले अहीं आवशे पांच नी जग्याए बे, पछी चालीस माइनस पंदर भाग्या पांच एटले आवशे पांच, साठ माइनस पंदर भाग्या पांच एटले आवशे नौ। तो आ बधी संख्या आपणने डी नी मळे छे। हवे डी नी संख्या आवे एनी पछी एफ डी नी कॉलम, तो अहीं डी छे अने पेली जे अहीं कॉलम आपी छे ई एफ नी छे। चार दू आठ माइनस जीरो, बत्रीस गुण्या बे, बत्रीस गुण्या बे एटले आवशे चौंसठ, पछी चालीस पंचा चार पंचा वीस एटले बसो, एकवीस गुण्या नौ, एकवीस गुण्या नौ एटले आवशे एकसो नेव्यासी। અહીંયા પ્લસનો સરવાળો વધારે છે, એકસો નેવ્યાસી પ્લસ બસો પ્લસ ચોસઠ બરાબર ચારસો ત્રેપન, ચારસો ત્રેપન માઇનસ આઠ એટલે આવશે ચારસો પિસ્તાલીસ, ચારસો પિસ્તાલીસ। હવે અહીંયા એફનો સરવાળો હારવાર કરીએ, ચાર વત્તા ચૌદ વત્તા બત્રીસ વત્તા ચાલીસ વત્તા એકવીસ એટલે આવે છે એકસો ને દસ। ચાર અહીંયા સોરી ત્રણ આવશે, પહેલી કોલમ કઈ છે ત્રણની છે, અહીંયા પહેલાં ત્રણ આપેલા છે નહીં કે ચાર એટલે ત્રણ દુ છ આવશે, અહીંયા ત્રણ દુ છ એટલે અહીંયા ફેર થાય ચોસઠ પ્લસ બસો પ્લસ એકસો નેવ્યાસી એને માઇનસ છ એટલે આવશે ચારસો સુડતાલીસ। અહીંયા પહેલી સંખ્યા આપણે ચાર લખી પણ ત્યાં કેટલી આવે છે તો કે ત્રણ આવે છે। હવે અહીંયા રકમો મૂકીએ, પંદર વત્તા સિગ્મા એફ ડી ચારસો સુડતાલીસ ભાંગ્યા એન એટલે એકસો દસ ગુણ્યા સી એટલે કેટલા આવે પાંચ બરાબર પંદર વત્તા ચારસો સુડતાલીસ ગુણ્યા પાંચ એટલે આવશે બે હજાર બસો પાંત્રીસ એને ભાંગ્યા એકસો ને દસ ભાંગ્યા એકસો દસ બરાબર આવે વીસ પોઈન્ટ બત્રીસ। પંદર વત્તા વીસ પોઈન્ટ બત્રીસ એને વત્તા પંદર એટલે આવશે પાંત્રીસ પોઈન્ટ બત્રીસ, પાંત્રીસ પોઈન્ટ બત્રીસ। તો અહીંયા છે આપણો મધ્યક કેટલો આવે તો કે પાંત્રીસ પોઈન્ટ બત્રીસ, જે વેચાણ વેરાનો મધ્યક છે એમ આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ તો એક વાત અહીંયા યાદ રાખવાની કે આ જે કિંમત ધારીએ છીએ એના મધ્યક તરીકે, એ ધારેલો મધ્યક તરીકે ઓળખાય છે, જે કિંમત આપણે એક્સમાંથી પસંદ કરવાની હોય છે। અને એક્સ જ્યારે ન આપેલો હોય ત્યારે એ એક્સ કઈ રીતના મેળવવાનો, તો કે અહીંયા જે વર્ગો આપેલા હોય આ વર્ગોમાંથી આપણે પહેલાં શું કરવાનું તો કે મધ્ય કિંમત મેળવવાની। વર્ગો જે આપેલા હોય એ વર્ગોની વર્ગ લંબાઈ નાની મોટી હોય તો એનાથી કાંઈ ફરક પડે નહીં, કારણ કે આપણે વર્ગ લંબાઈનું કાંઈ કામ છે નહીં, આપણું કામ છે ને આરે છે તો કે મધ્ય કિંમત આરે, એટલે મધ્ય કિંમત આપણે મેળવવાથી મતલબ, એટલે અહીંયા વર્ગ લંબાઈ નાની કે મોટી હોય એનાથી આપણને દાખલામાં જ ફરક પડતો નથી। એટલે પહેલાં વર્ગો આપેલા હોય વર્ગો ઉપરથી આપણે મધ્ય કિંમત એટલે એક્સની કિંમત મેળવવાની, અને જે એક્સની કિંમત પસંદ થાય એમાંથી એ પસંદ કરવાનો, એની કિંમત અહીંયા એક્સની કિંમતમાંથી હોય એ લ્યો તોય ચાલે, અને એની સિવાયની કોઈ કિંમત લ્યો જે અહીંયા એક્સની કિંમતની આસપાસની હોય એ લ્યો તો પણ ચાલે, પંદરની જગ્યાએ અહીંયા આપણે દસ લીધા હોઈએ તો પણ ચાલે, અથવા તો પચીસની જગ્યાએ વીસ લીધા હોય તો પણ ચાલે,
40 લીધા હોય તો પણ ચાલે, 30 લીધા હોય તો પણ ચાલે, 50 લીધા હોય તો પણ ચાલે। એટલે x ની કિંમત છે આપણે કોઈ પણ ધારી શકીએ, એમાં દાખલાના જવાબમાં કાંઈ ફેર પડશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ઉદાહરણ ગણ્યા એ મધ્યકના બધા ઉદાહરણો હતા, તમને બધાયને આ દાખલા સમજાઈ ગયા છે એવી આશા છે। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, થેન્ક યુ।